તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે નીચે ત્રણ વિધાનો આપેલા છે પહેલાં પહેલાં એવું કહે છે કે ભારતમાં આયાત કરેલી વિદેશી ફિલ્મ માટે સીબીએફસી પ્રમાણપત્રની જરૂર નથી બીજું એવું કહે છે કે એક ભાષામાંથી બીજી ભાષામાં ડબ કરેલી ફિલ્મ માટે સીબીએફસી પ્રમાણપત્ર જરૂરી છે અને ત્રીજું એવું કહે છે કે એસ વર્ગ પ્રમાણપત્રવાળી ફિલ્મો વિશેષ પ્રેક્ષકો પૂરતી મર્યાદિત છે હવે એક રીતે જોઈએ ને તો આ એક કોમન સેન્સ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન તો આમાં તમારી જે છે એ થોડીક અવેરનેસ જાગૃતિ જે છે એ ચેક કરવામાં આવે છે તમે એક વસ્તુ વિચારો પહેલાં પહેલાં કહી દઉં કે આ ત્રીજું વિધાન જે છે ને એ તો બિલકુલ સાચું છે કે એસ વર્ગ એટલે કે સ્પેશિયલ સ્પેશિયલ લોકો માટે જે બનાવેલી હોય એને એસ વર્ગ એસ ક્લાસનું સર્ટિફિકેટ આપવામાં આવે છે આ ખા ખાસ કરીને માની લો કે કોઈ મેડિકલ ક્ષેત્રે કોઈ મૂવી બનાવવામાં આવેલી છે બરાબર કે ઓપરેશન કઈ કઈ રીતે કરવું અથવા તો કોરોના આવી ગયો છે તો કોરોનાની બેક્ટેરિયાને એ બધું ને એ બધું જે છે તો એનું સ્ટડી કઈ રીતે એની માટેની મૂવી બનાવવામાં આવેલી છે તો એ ખાલી ડોક્ટર લોકો જોઈ શકે એવી હોય તો એ એસવાળી એન્જિનિયર માટે બનાવવામાં આવેલી હોય સ્પેશિયલ વર્ગના લોકો એટલે કે એસ વર્ગ એટલે કે સ્પેશિયલ ત્રીજું તો સાચું છે હવે બીજું એક વસ્તુ તમને ખબર હશે કે ભારત ની અંદર કોઈ પણ મૂવી બને તો એ મૂવી બનાય બની જાય અને પછી એ રિલીઝ થાય ટોકીઝમાં થિયેટરમાં આ રિલીઝ થાય તો પ્રમાણપત્ર એને સર્ટિફિકેટની જરૂર પડે આ સર્ટિફિકેટ એને કોણ આપે તો આ સર્ટિફિકેટ અમે આપે એને સીબીએફસી આ સર્ટિફિકેટની જરૂર શા માટે પડે તમને એક વસ્તુ ખબર હશે પ્રી સેન્સરશિપ પ્રી નો મતલબ શું થાય પ્રી નો મતલબ એ થાય કે મૂવી જે બની ગઈ ને એ મૂવી બની ગયા પછી આ જે સીબીએફસીની ઓફિસ જે છે ત્યાં જવાનું ત્યાં જે ડિરેક્ટર હોય એને બતાવવાનું ત્યાંના જે ઓફિસર હોય એને બતાવવાનું એ ચેક કરે એ પહેલાં પહેલાં આખી મૂવી જોવે એ મૂવી જોવે અને જો એ મૂવીની અંદર એમને કોઈપણ પ્રકારની આપત્તિ વસ્તુ દેખાય ચિત્ર પણ દેખાઈ શકે છે આપત્તિજનક ડાયલોગ પણ દેખાઈ શકે છે આપત્તિજનક સીન પણ દેખાય છે તો કોઈ પણ એમને જે કોઈ પણ વસ્તુ આપત્તિજનક દેખાય ને એને કાઢી નાખે અથવા જો ન દેખાય તો સિક્કો માર દે અપ્રુવ કરી દે અને એને મંજૂર કરી દે પરંતુ જો દેખાય તો એને કાઢી નાખે ટૂંકમાં આવું કરેલું છે શા માટે પહેલા પહેલા આવું શા માટે કરેલું છે થોડુંક વિચારો થોડોક વિચારશો તો તમને ખબર પડશે એવું એટલા માટે કરેલું છે કે મૂવીની અંદર કોઈ ખરાબ વસ્તુ ન બતાવી દેવામાં આવે મૂવીની અંદર કોઈ એવી વસ્તુ ન બતાવી દેવામાં આવે કે જેના કારણે ભારતની સોવરેનિટી સાર્વભૌમત્વ ભારતની ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા ભારતની યુનિટી એટલે કે એકતા એનો ભંગ થાય માની લેવું કે મૂવીની અંદર કોઈ એવી વસ્તુ બતાવી દેવામાં આવી કે જેમાં એવું કીધું કે આપણે જે છે એ યુદ્ધ થાય તો વિદેશના વિદેશના જે દુશ્મનો હોય એની મદદ કરવાની અથવા આવી કોઈ વસ્તુ આવી કોઈ આઈડિયોલોજી આવી કોઈ ખરાબ બાબતની વસ્તુ જે છે એ બતાવી દીધી તો એ દેશની અખંડિતતા એકતા એ બધા માટે જે છે એ ખતરો સાબિત થઈ જાય આવું ન થાય અને બીજું કે સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે કે મૂવીઝ જે છે મૂવીઝ એ વ્યક્તિની વ્યક્તિનો જે મગજ છે ને એની ઉપર સીધી અસર કરે છે ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે ડાયરેક્ટ ઇમ્પેક્ટ એટલે કે આની અંદર જે છે ને આ એ આ પ્રકારનું પ્રી સેન્સરશીપ એટલે કે પૂર્વ જે એ લોન્ચ થાય ને એની પહેલાં એને સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે એટલે ટૂંકમાં હવે તમને આટલી તો ખબર પડી કે આ પ્રકારની વસ્તુ જે છે એ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે અને સર્ટિફિકેટ મેળવવા માટે એટલે કે એ લોકો જે ચેક કરવાવાળા એ શું જોઈએ તો એમને કોઈ સીનથી પણ વાંધો હોઈ શકે છે એટલે કે કોઈ ચિત્રથી અથવા તો કોઈ ડાયલોગથી વાંધો હોઈ શકે છે અથવા તો કોઈ જે છે કંઈ કોઈ કોઈ જે ચિત્ર જે છે અથવા કોઈ વિડીયો જે છે એનાથી વાંધો હોઈ શકે છે તો હવે તમે વિચાર કરો કે ભારતમાં આયાત કરેલી ફિલ્મ માટે સીબીએફસીના પ્રમાણપત્રની જરૂર નથી તમે વિચાર કરો કે વિદેશની કોઈ ભારતે વિદેશમાંથી કોઈ મૂવી મંગાઈ બરાબર તો એવું ન બનીએ કે જે વિદેશની વિદેશની મૂવી જે છે વિદેશની મૂવી એની અંદર ભારતની સોવરેનિટી ઇન્ટીગ્રીટી અથવા આ જે યુનિટી જે છે એને ખતરો પહોંચાડતી કોઈ વસ્તુ એની અંદર આપેલી હોય માની લો કે ચાઇનાથી ભારતે મૂવી મંગાઈ તો ચાઇનાવાળા જે છે એમની મૂવીની અંદર એવી વસ્તુ બતાવે કે જેમાં ચીનની જે છે એ મોટી મોટી કરતા હોય આ ગલવાન વેલીમાં જે લપ ચાલે છે એ મોટી મોટી હાંકતા હોય એવી એમનો પ્રચાર કરતા હોય ભારતની આર્મીનું જે છે અપમાન કરતો હોય એ પ્રકારની વસ્તુ બતાવે દો તો શું આ વિધાન તમને સત્ય લાગે છે તમે થોડુંક વિચારો તમારી જાતે તો કે ના ના આવું બની શકે નહીં એટલે કે વિદેશમાંથી આપણે ફિલ્મ મંગાવીને તો એને તે સીબીએફસીના પ્રમાણપત્ર ની જરૂર તો પડે તે પહેલું મતલબ કે પહેલું વિધાન ખોટું છે કારણ કે સીબીએફસી ના પ્રમાણપત્રની જરૂર જે છે એ બધી જ મૂવીને પડે કોઈ પણ વિદેશમાંથી મંગાવેલી હોય તેમ છતાં પણ એને આ પ્રમાણપત્રની જરૂર તો પડે તે એટલે પહેલું વિધાન ખોટું છે એલિમિનેટ કરો તો પણ તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાવ હવે બીજું વિચારો કે એક ભાષામાંથી બીજી ભાષામાં ડબ કરેલી ફિલ્મ માટે સીબીએફસી પ્રમાણપત્ર જરૂર નથી મેં તમને હમણાં તો કીધું કે આજે પ્રમાણપત્ર જે છે એમાં એક ડાયલોગ જે છે ડાયલોગ માટે પણ સામેવાળો વ્યક્તિ જે છે પ્રી સેન્સરશિપનો ઓફિસર ડાયલોગ ઉપર પણ જે છે વાંધો ઉઠાવી શકે છે તો હવે સમજો કે ભાષા ઇંગ્લિશ છે ઇંગ્લિશમાંથી માની લો કે હિન્દીમાં ડબ કરી અથવા હિન્દીમાંથી માની લો કે ગુજરાતીમાં ડબ કરી તો હવે ઇંગ્લિશમાં કોઈ શબ્દ જે છે કોઈ શબ્દ જે છે એ ઓકે છે ઇંગ્લિશ ભાષાની અંદર એ ઓકે છે બરાબર એ બરાબર છે એનાથી કોઈ આપત્તિ નથી પરંતુ એનું ડબિંગ એનું ડબિંગ હિન્દીમાં કર્યું ને ત્યારે એનો શબ્દ ફેરવી નાખો અને ડબિંગ કરતી વખતે શબ્દ એવી રીતે ફેરવો કે જેના કારણે અર્થનો અનર્થ થઈ ગયો અર્થનો કેવો થઈ ગયો અર્થ થઈ ગયો ડબલ મિનિંગ તમે આ વસ્તુ તો વસ્તુ તો સાંભળી જશે ઘણી બધી વસ્તુના ડબલ મિનિંગ થતા હોય તો એવી રીતે આમાં અર્થ ફરી એવી રીતે કરી નાખ્યું તો અથવા તો ઇંગ્લિશમાંથી હિન્દીમાં અથવા હિન્દીમાંથી ગુજરાતીમાં ગમે રીતે તે જ્યારે ડબિંગ કર્યું ત્યારે તે માની લો કે એની અર્થ ફરી જાય એવી રીતે એનું ડબિંગ કરી નાખ્યું હતું તો એવું પણ ચાલે નહીં એટલે કે જ્યારે ડબ કરવામાં આવે ને ત્યારે પણ સીબીએફસીના પ્રમાણપત્રની જરૂર તો પડે તે મતલબ કે પહેલું વિધાન ખોટું છે જ્યારે બીજું અને ત્રીજું સાચું છે એટલે ટુ એન્ડ થ્રી આન્સર જે છે એ આપેલો છે જો એના સબૂત સ્વરૂપે આપણે ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા છીએ સીબી એ સીબીએફસીની વાત કરીએ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ આ શું કરે છે તે ભારતની અંદર ગમે એ જગ્યાએ જે મૂવી બને ફિલ્મ બને એ બધાને સર્ટિફિકેટ આપવાનું કામ કરે છે આખી બોડીનું નામ છે સીબીએફસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ ડિરેક્શન આ ફિલ્મ સર્ટિફિકેશન આપણે ડાયરેક્ટ જે છે એની વેબસાઇટ એની ઓરિજિનલ જે વેબસાઇટ જે છે એની ઉપર જ તે પહોંચી ગયા છીએ અહીંયા સર્ટિફિકેટ એનો એની અંદર જઈએ છીએ જો વોટ એવરી વન શૂડ નો અહીંયા બધી વસ્તુ ઘણી બધી આપેલી છે તમે બધી વસ્તુ તમારા જાતે વાંચજો એટલે તમને ખબર પડી જશે બાકી આપણે ડાયરેક્ટ જે છે આપણા પોઈન્ટ ઉપર વાત કરીએ પહેલાં પહેલાં તો આ સર્ટિફિકેટ એ કોના આધારે આપવામાં આવે છે તો કે કેન્દ્ર સરકારનો કાયદો જે છે અથવા તો સેન્ટ્રલ બોર્ડ ફિલ્મ સેન્સરશિપ જે છે એના અંતર્ગત આપવામાં આવે છે બરાબર અને જો અહીંયા તમે લાસ્ટમાં વાંચશો તો તમને ખબર પડશે કે સર્ટિફિકેટ રૂલ્સ ઓલ્સો એપ્લાય ટુ ફોરેન ફિલ્મ્સ ઇમ્પોર્ટેડ ટુ ઇન્ડિયા એટલે કે ફોરેન ફિલ્મ વિદેશી ફિલ્મ જે ભારતની અંદર આપવામાં આવે છે એને પણ એપ્લાય કરે છે એની ઉપર પણ લાગુ પડે છે ડબડ ફિલ્મ ડબ ફિલ્મ કરેલી એની ઉપર પણ લાગુ પડે છે એન્ડ વિડીયો ફિલ્મ વિડીયો ફિલ્મ ઉપર પણ આ સર્ટિફિકેટ જે છે એ લાગુ પડે છે ઇન કેસ ઓફ ડબ ફિલ્મ ડબ ફિલ્મ હોય ને તો સીબીએફસી ડઝ નોટ એ હેવ એની ફ્રેશ સર્ટિફિકેશન ફોર ધ વિઝ્યુઅલ ઇન ધ જનરલ કેસીસ એટલે કે જો સીબીએફસી જે ડબ ફિલ્મ હોય ને તો એમાં વિઝ્યુઅલ હોય વિઝ્યુઅલ એટલે કે ચિત્ર ચિત્ર માટે કોઈ પણ એટલે કે વિડીયો માટે કોઈપણ પ્રકારનું નવું સર્ટિફિકેટ નથી આપતા ખાલી જે ઓડિયો હોય ને એની માટે જ આપવાની છે એટલે કે પહેલાં માની લો કે ઇંગ્લિશ મુવી જે છે એનું હિન્દી ડબ કર્યું બરાબર તો પછી આ હિન્દી ડબ કરવાનું જે મૂવી રહી તો એમાં ખાલી હિન્દી ઓડિયો રહ્યો ને એની માટે તે ખાલી સીબીએફસીનું સર્ટિફિકેટ મેળવવાનું વિડીયો તો આમાં ઇંગ્લિશમાં ચેક થઈ ગયો તો પછી યાત્રા ફરીથી ચેક ન કરે એટલે ખાલી ઓડિયો જે ડબ કરેલી લેંગ્વેજ રહીને એ જ ખાલી ચેક કરવાની બરાબર તો આ આમાં આમની ભૂલ છે આન્સર ત્રણેય સાચા આવશે અને એસમાં મેં તમને કીધું કે સ્પેશિયલ કેટેગરી બાકી તમે એ પણ યાદ રાખી શકો છો સર્ટિફિકેટ ડઝ નોટ એપ્લાય ટુ ફિલ્મ્સ મેડ સ્પેશિયલી ફોર દૂરદર્શન દૂરદર્શન માટે જો કોઈ મૂવી બનાવવામાં આવેલી હોય તો એને આ પ્રકારના સીબીએફસીના સર્ટિફિકેટની જરૂર નથી કેમ કારણ કે દૂરદર્શન પ્રોગ્રામ હેવ બીન એક્ઝેપ્ટેડ ફ્રોમ ધ સર્ટિફિકેશન પ્રોવિઝન એન્ડ દૂરદર્શન હેડ ઇટ્સ ઓન સિસ્ટમ ઓફ એક્ઝામિંગ એક્ઝામિનિંગ સર્ચ ફિલ્મ કારણ કે દૂરદર્શન પાસે આ પ્રકારનું જે પ્રી સેન્સરશિપ માટેની પોતાની ખુદની અલગ જ વ્યવસ્થા છે બરાબર એ પોતાની જાતને અલગ જ રીતે ચેક કરે છે તો એને આ પ્રકારના સર્ટિફિકેટની જરૂર નથી બાકી આ વેબસાઇટની અંદર તમે બીજી પણ ઘણી માહિતી મેળવી શકો છો બીજી વાત કરીએ કે આજે એસ પ્રકારની કેટેગરીનું જે મૂવી જે છે ને એ આની પહેલા પણ આઈ થિંક બે વર્ષ પહેલાં જે બે વર્ષ પહેલાં જ્યારે એસટીએની પરીક્ષા લેવામાં આવેલી હતી એમાં સેમ આજ જ ક્વેશ્ચન પૂછેલો હતો કે એમાં આ સીબીએફસી સર્ટિફિકેટનો નહોતો પૂછેલો પરંતુ એસ કેટેગરી એ કેટેગરી યુ કેટેગરી આ બધાના ક્વેશ્ચન જે છે એ પૂછેલા હતા યુ કેટેગરી શું છે એ કેટેગરી શું છે એ બધા મેં જે છે એક અલગ વિડિયો જે છે ડિજિટલ એથિક્સ કોડ જે છે એમાં સમજાવેલા છે તો એ વિડીયો જોઈ લેજો તો સારું રહેશે